हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરીશું તાલીમ સહાય યોજના વિશે કે જે યોજના અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી છે તો તેમને 20,000 સુધીની સહાય આપવામાં આવશે। હાલ મિત્રો યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ ગયેલ છે તો વિદ્યાર્થી મિત્રો જાતે કેવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે તેના વિશે સંપૂર્ણપણે માહિતી એક જ વિડિયોમાં મેળવશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ। જેવું મિત્રો તમે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં મિત્રો સૌથી પહેલા તમારે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે, પરંતુ હજી સુધી તમે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના વિશે આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરેલ છે, તેમની લિંક તમને આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી મળી જશે। તમારું જે તે યુઝર આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમે જે તે પાસવર્ડ રાખેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। અહીં જે કેપ્ચર કોડ જોવા મળે છે સેમ તે જ કેપ્ચર કોડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। ત્યાર પછી તમારે લોગિન ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। પરંતુ મિત્રો તમે નવું રજીસ્ટ્રેશન કરી અને સૌ પ્રથમ જ તમે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરો છો તો અહીં તમને પ્રોફાઇલ જોવા મળશે, પ્રોફાઇલ તમારે અપડેટ કરી દેવાની રહેશે, ત્યાર પછી તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં મિત્રો તમને અલગ અલગ યોજનાનું લિસ્ટ જોવા મળશે, નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે, નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને ઓપ્શન જોવા મળશે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટેની યોજના, તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી યોજનાની તમામ માહિતી અહીં તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેનું પણ અહીં લિસ્ટ આપેલ છે તે પણ તમારે વાંચી લેવાનું રહેશે। અહીં મિત્રો ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેવું તમે ઓકે ના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે અરજી ફોર્મમાં તમામ માહિતી આપવાની રહેશે। અરજી ફોર્મ ચાર સ્ટેપમાં હશે, ચારે ચાર સ્ટેપ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે। તો સૌથી પહેલા સ્ટેપમાં અરજદારે પોતાની વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમે જે પ્રોફાઇલ અપડેટ કરેલ છે તે મુજબ અહીં અમુક વસ્તુ લઈ લેશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા નહીં દે, જેમ કે અરજદારનું નામ છે તે અહીં પ્રોફાઇલ મુજબ જ લઈ લેશે, અરજદારના પિતા અથવા તો પતિનું નામ છે તે પણ અહીં પ્રોફાઇલ મુજબ ઓટોમેટિક લઈ લેશે। અરજદારનું લિંક અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, અરજદારની જે તે જન્મ તારીખ પ્રોફાઇલમાં આપેલ છે તે અહીં પ્રોફાઇલ મુજબ જ લઈ લેશે। ત્યાર પછી મિત્રો અહીં અરજદારની હાલની ઉંમર કેટલી છે તે ઓટોમેટિક આવી જશે, અરજદારની જાતિ કઈ છે તે પણ અહીં પ્રોફાઇલ મુજબ ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દે, અરજદારની પેટા જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, અરજદારનો મોબાઈલ નંબર જે તે હોય તે અહીં ટાઈપ કરી દેવાનો રહેશે, જો અરજદાર લેન્ડલાઈન નંબર યુઝ કરતા હોય તો અહીં લેન્ડલાઈન નંબર ટાઈપ કરી દેવાનો રહેશે, અરજદારનું ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરવાનું રહેશે। અહીં મિત્રો તમે જે પ્રોફાઇલમાં ફોટો અપલોડ કરેલ છે તે ફોટો ઓટોમેટિક આવી જશે, પરંતુ તે ફોટાને તમે બદલાવવા માંગતા હોય તો અહીં અપલોડનો ઓપ્શન આપેલ છે તે બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે, જ્યાં તમે સ્કેન કરેલ ફોટો હોય તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટો છે તે ચેન્જ થઈ જશે। ત્યાર પછી અરજદારે હાલનું સરનામું આપવાનું રહેશે, અહીં પ્રોફાઇલ મુજબ ઓટોમેટિક સરનામું લઈ લેશે, પરંતુ તમારે સરનામું બદલાવવું હોય તો અહીં તમે બદલી શકશો, અરજદારનું રાજ્ય અહીં ઓટોમેટિક આવી જશે, જિલ્લો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે, તાલુકો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે, ગામ અહીં સિલેક્ટ કરવાનું રહેશે, સરનામું અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી અરજદારે કાયમી સરનામું આપવાનું રહેશે, જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને સેમ હોય તો એ ચેકબોક્સમાં ટિક કરવાનું રહેશે, પરંતુ બંને અલગ અલગ હોય તો અલગ અલગ ફિલ કરવાનું રહેશે, રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે।
આગળ અહીં તમને સેવ એન્ડ નેક્સ્ટ નો ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી અરજી બીજા સ્ટેપ માં આવી જશે। બીજા સ્ટેપ માં તમારે અરજી ની વિગત આપવાની રહેશે, વિદ્યાર્થી ના પિતા અથવા તો વાલી નો વ્યવસાય શું છે તે વ્યવસાય નું નામ આ બોક્સ માં ટાઈપ કરવાનું રહેશે। विद्यार्थी ना पिता अथवा तो वाली नी वार्षिक आवक केटली छे ते वार्षिक आवक अहीं टाइप करी देवानी रहेशे। विद्यार्थीए जे स्नातक करेल छे ते स्नातक क्या अभ्यासक्रम हेठळ करेल छे ते अभ्यासक्रम सिलेक्ट करवानो रहेशे। स्नातक छे ते मेडिकल एंजीनियरिंग मां करेल छे के मेडिकल एंजीनियरिंग सिवाय मां स्नातक करेल छे ते विद्यार्थीए सिलेक्ट करी देवानो रहेशे। विद्यार्थी हाल कोई जग्याए अभ्यास करे छे अथवा तो कोई नौकरी के धंधो करता होय तो अहीं आ सिलेक्ट करवानो रहेशे, नहींतर ना सिलेक्ट करी देवानो रहेशे। त्यार पछी मित्रों विद्यार्थी छे अथवा तो विद्यार्थी ना माता पिता छे ते कोई पण जग्याए नौकरी के धंधो करे छे के केम, जो कोई पण जग्याए नौकरी के धंधो करता होय तो आ सिलेक्ट करवानो रहेशे, नहींतर ना सिलेक्ट करी देवानो रहेशे। विद्यार्थीए जे कॉलेज मां स्नातक करेल छे ते कॉलेज नुं नाम आ बॉक्स मां टाइप करी देवानो रहेशे, તે કોલેજ નું સરનામું આ બોક્સ માં ટાઈપ કરી દેવાનું રહેશે। સ્નાતક માં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સ્નાતક કયા વર્ષે પાસ કરેલ છે તે પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરવાનું રહેશે। વિદ્યાર્થીને જે સંસ્થામાં કોચિંગ લેવાનું હોય તે સંસ્થાનું નામ આ બોક્સ માં ટાઈપ કરી દેવાનું રહેશે, તે સંસ્થાનું સરનામું આ બોક્સ માં ટાઈપ કરવાનું રહેશે, તે સંસ્થાના ફોન નંબર આ બોક્સ માં ટાઈપ કરવાના રહેશે। कोचिंग नी वार्षिक फी अहीं टाइप करी देवानी रहेशे। संस्था नी शुरुआत नी तारीख अहींथी सिलेक्ट करी देवानी रहेशे। कोचिंग नी शुरुआत नी संभावित तारीख अहींथी सिलेक्ट करी देवानी रहेशे। कोचिंग नी पूर्ण थवानी संभावित तारीख अहींथी सिलेक्ट करी देवानी रहेशे। जे परीक्षा माटे कोचिंग एटले के ट्यूशन लेवानुं होय तेमनो क्लास अहींथी सिलेक्ट करी देवानो रहेशे। अन्य विगत आ बॉक्स मां टाइप करी देवानी रहेशे। त्यार पछी વિદ્યાર્થીએ પોતાના બેંક ખાતાની વિગત આપવાની રહેશે, જે બેંકમાં ખાતું હોય તે બેંકનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, જે શાખામાં એકાઉન્ટ હોય તે શાખાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તે શાખાનો IFSC કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે, ખાતા નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમામ માહિતી ફિલ થઈ ગયા પછી ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો તે ફાઇલની જે સાઇઝ છે તે 1 MB કરતા ઓછી હોવી જોઈએ તો જ અહીં તે ફાઇલ અપલોડ થશે, નહીંતર મિત્રો અપલોડ થશે નહીં। સૌથી પહેલા તમારે વિદ્યાર્થીનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે। આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ચોઇસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ આધાર કાર્ડ છે તેના ઉપર ક્લિક કરશો તો આધાર કાર્ડ અપલોડ થઈ જશે। ત્યાર પછી અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે। દાખલાના નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ચોઇસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ જાતિનો દાખલો રાખેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં જાતિનો દાખલો અપલોડ થઈ જશે। ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે અપલોડ કરવાનું રહેશે। જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવા માંગતા હોય તે ડોક્યુમેન્ટ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ચોઇસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમારું ડોક્યુમેન્ટ હોય તેના ઉપર ક્લિક કરશો તો અહીં રહેઠાણના પુરાવા તરીકેનું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। આગળ મિત્રો તમે જે સ્નાતક કરેલ છે તેમની માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી ઇન્કમ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી બેંક ખાતાની જે પાસબુક છે તે પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક તમારે અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાના બોર્ડ દર્શાવતો એક ફોટોગ્રાફ પણ અહીં તમારે અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી જે સંસ્થામાં તમે અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી અહીં તમને સેવ એન્ડ નેક્સ્ટ નો ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે। ચોથા સ્ટેપમાં તમારે એકરાર કરવાનો રહેશે કે જે યોજનાના નિયમો છે અને શરતો છે તેનું તમારે પાલન કરવાનું રહેશે। અહીં મિત્રો ડિક્લેરેશન આપેલ છે તે એકવાર વાંચી લેવાનું રહેશે, તેને એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે।
त्यार पछी अहीं सेव एप्लिकेशन नो ऑप्शन जोवा मळशे, ते सेव एप्लिकेशन ना ऑप्शन उपर तमारे क्लिक करवानुं रहेशे, जेथी करी तमारी अरजी फाइनली सबमिट थई जशे अने अहीं तमने एक अरजी नंबर आपी देवामां आवशे के जे अरजी नंबर तमारे साचवी राखवानो रहेशे। कारण के तमे जे अरजी करो छो तेनुं स्टेटस तमारे जाणवुं हशे अथवा तो तमे जे अरजी करेल छे तेना विशे तमारे कोई पण प्रकारनी माहिती मेळवी हशे तो तमारी पासे अरजी नंबर हशे तो तमे ते स्टेटस चकासी शकशो अने तेमनी माहिती मेळवी शकशो। तो मित्रों आशा राखू छू वीडियो पसंद पड़ी होशे, वीडियो पसंद पड़ी हो तो अवश्य लाइक अने शेर करी देजो, चैनल में नवा हो तो अवश्य चैनल ने सब्सक्राइब करी देजो। फरी मळीशुं एक नवा टॉपिक साथे एक नवा वीडियो में, त्यां सुधी जय हिंद।